આપણે ગણિતની અંદર ગાણિતિક આકારો વિશે થોડું ભણવાનું છે. યા વખતે આપણે પ્રશ્નો પૂછ્યા હતા, ઘણા એવા પ્રશ્નો ઘણા એવા વિદ્યાર્થીઓ હતા કે જેને આકાર ઓળખવામાં અને તેમનું નામકરણ કરવામાં ઘણી તકલીફ થઈ. એટલે આપણે એના માટેનો ઉપાય શોધી લીધો છે, એના માટેનું સરસ મજાનું મોડેલ તૈયાર કર્યું છે. અહીંયા બોર્ડ ઉપર જુઓ, બોર્ડ ઉપર વિવિધ આકારો મેં જોયા છે, દેખાય છે? ઓકે, ચલો આ કેવા આકાર છે? જે ઘણા વિદ્યાર્થીઓને જે નતું આવડતું એના માટે સરસ મજાની એક એક્ટિવિટી લઈને આપણે રજૂઆત કરવાની છે, અને એક્ટિવિટી તમારે જ કરવાની છે અને તમારે એમાંથી શીખવાનું. એક સરસ મજાનું મોડલ એક ઘડિયાળ તૈયાર કરી છે. આ ઘડિયાળ એવી છે કે મેં જે બોર્ડ ઉપર જે આકૃતિઓ દોરી છે એના મોસ્ટ ઓફ આકારો આમાં લઈ લીધા છે. જે પૂઠું છે પૂઠું કટ કરી એની સાથે એની ઉપર વિવિધ કલર આકારના કાર્ડશીટ ચોંટાડી વચ્ચે કાંટો લીધો છે. પાછળના ભાગમાં એની સાથે એક મોટર જોડી દીધી છે અને બે બેટરી જોડી દીધી છે. વારાફરતી વારાફરતી યુઝ કરવાની છે, બરોબર? હવે અહીંયા સ્વિચ રાખી છે તો તમારે શું કરવાનું છે? સૌપ્રથમ હું કરીશ, સૌપ્રથમ હું એક સ્વિચ છે ઓન કરીશ. સ્વિચ ઓન કરીશ એટલે કાંટો છે ફરશે. જ્યાં કાંટો રોકાય જે આકૃતિ ઉપર એ આકૃતિનું તમારે નામકરણ કરવાનું છે. સમજાઈ ગયો? ઓલરેડી અમારા નામ આપેલા જ છે, પણ છતાંય તમારે એનું નામ બોલવાનું છે. ઓકે, તો આવું એક સરસ મજાનું ડીએલએમ છે. તો બધા વિદ્યાર્થીઓ તૈયાર, રેડી? ઓકે, ચાલો દીદી. ષટકોણ, સરસ. ચલો ફરી સેકન્ડ ટાઈમ. લાસ્ટમાં તમારા માટે જ મેં કીધું હતું, બરોબર? ખાસ જોઈએ કયો આકાર છે, કયો આકાર છે? જોરથી ઉભો થઈ જાય, ઉભો થઈ જાય. સમાંતર બાજુ ચતુષ્કોણ. ચલો થર્ડ ટાઈમ. જાય ષટકોણ, વેરી ગુડ. તો આવી રીતે તમારે ગેમ રમવાની છે. તમારે એકબીજા ગ્રુપ પાડી અને અંદર ને અંદર તમારે ગેમ રમવાની છે, અને આ ગેમ રમતા રમતા ઘડિયાળની સ્વીચ ઓન ઓફ કરી કરીએ, અને આમાં જેટલા આકારો છે એ બધા આકારો તમારે ઓળખવાના છે અને પછી એનું નામકરણ કરવાનું છે. પછી હું તમને બોર્ડ ઉપર આકાર દોરીશ, નામની આકાર. નામકરણ કોને કરવાનું છે? ઓકે, ઓકે. હવે આપણે ગ્રુપો પાડવાના છે. તમારે અલગ અલગ ગ્રુપ પાડી તમારે ગ્રુપના મોનિટર બનવાનું છે, અને પછી બીજા બાળકોને તમારે આવી રીતના સ્વિચ ઓન ઓફ કરી અને શીખવાડવાનું છે. અંદર અંદર જ તમારે રમત રમવાની છે, હા, તમારી રીતે જ તમારે શીખવાનું છે. ઓકે, ચલો હવે અહીં જો હું સ્વિચ ઓન ઓફ કરું છું, બરોબર?
એને આવડે તમે ઊંચો હાથ કરી દો કેવા કા છે તો વચ્ચે હોય તો જે બાજુ વધારે હોય એ આ કરવાનું તમારે લેવાનું છે કાર્તિક લંબગોળ અને ચોરસ ની વચ્ચે છે જેની બાજુ નજીક હોય ને એનું નામકરણ કરવાનું છે ઓકે મિલન સરાકાર સરસ તો આવી રીતના તમારે બધા નામકરણ કરવાના છે અને રમત રમવાની છે ઓકે તો આવડી જશે બધાને તો છે ને સરસ મજાની ઘડિયાળ આવડી જશે બધાને ઓકે સરસ તો આપણે ઘડિયાળ જોઈ આવડી ગયા નામકરણ બધાને વેરી ગુડ તો આમાં નામકરણ નથી એમાં તો નામ લખેલા હતા હવે તમારે નામ આપવાનું છે ચલો પેલી આકૃતિ એનું નામ શું છે સરસ વેરી ગુડ છેલ્લે લાસ્ટ મહેન્દ્ર ત્રિકોણ સરસ ત્રિકોણ ચલો બીજી આકૃતિ નામ કોણ આપશે રંકી ચોરસ ત્રીજી આકૃતિ નું નામ રવિ લંબચોરસ સરસ લંબચોરસ એના પછી નેક્સ્ટ ગોળાકાર અથવા વર્તુળાકાર ચાલો અહીંયા પછી નેક્સ્ટ હિરલ વેરી ગુડ શંકુ એના પછી નેક્સ્ટ જય પંચકોણ પંચકોણ ચાલો એના પછી નેક્સ્ટ લાસ્ટ ષટકોણ વેરી ગુડ ષટકોણ એના પછી રસિકા અર્ધ વર્તુળાકાર હવે લાસ્ટ લાસ્ટ પતંગાકાર ચતુષ્કોણ વેરી ગુડ આવડી જશે બધાને આવડી ગયું